હેલો સ્ટુડન્ટ ધોરણ બાર બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર ટેન માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો આપણે કન્ટિન્યુ કરીએ આજનો આપણો નવો ટૉપિક જે છે એ છે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો એટલે કે જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મજીવો કેવી રીતે ભાગ ભજવે છે તો પહેલે તો જૈવ નિયંત્રકો એટલે શું તે આપણે જાણવું પડે તો જીવ નિયંત્રકો એટલે એટલે એવી જૈવિક પદ્ધતિ બરાબર કે જૈવિક પદ્ધતિ એવી કે જેના દ્વારા વનસ્પતિમાં રોગો ઉત્પન્ન કરતા ઉપદ્રવી જંતુ કે જેને પેસ્ટ કીટકો અથવા તો જીવાણુ તરીકે ઓળખવામાં આવે તેનું નિયંત્રણ કરી શકાય બરાબર એટલે શું કહેવાય આપણે આને શું કીધું જૈવિક નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓ કે જેના દ્વારા વનસ્પતિમાં રોગો ઉત્પન્ન કરતા ઉપદ્રવી જંતુ કે જેને પેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે બરાબર એ પેસ્ટનું નિયંત્રણ કરવામાં આવે છે એટલે એવી જૈવિક પદ્ધતિ વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરતા જંતુનો નાશ કરે એવી જૈવિક પદ્ધતિ તેને જૈવ નિયંત્રકો તરીકે ઓળખવામાં આવે છે હાલમાં એટલે આધુનિક યુગમાં આપણે જોઈએ તો આપણે આવા વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરતા જંતુઓના નાશ માટે શું કરીએ તો કીટનાશકો અને જંતુનાશકોનો ઉપયોગ કરીએ કીટનાશકોને ઇન્સેક્ટિસાઈડ કહેવામાં આવે છે પેસ્ટીસાઈડ્સ કહેવામાં આવે છે એનો ઉપયોગ વધુ થાય છે બરાબર પરંતુ આ રસાયણો જે છે કીટનાશકો અને જંતુનાશકો એ શું છે રસાયણો પણ કેવા હોય રસાયણો ઝેરી રસાયણો છે એટલે કીટનાશક અને જંતુનાશકમાં રસાયણનો ઉપયોગ થાય છે અને એ કેવા હોય છે ઝેરી રસાયણો હોય છે જેના દ્વારા મનુષ્ય તેમજ પ્રાણીઓને નુકસાન થાય છે હાનિકારક છે મનુષ્ય અને પ્રાણીઓ માટે આવા રસાયણો હાનિકારક છે આ ઉપરાંત આ રસાયણો જે છે તેમના દ્વારા પર્યાવરણ ફળ પર્યાવરણમાં આપણે જમીન પાણી બરાબર આનો સમાવેશ થશે ફળ બરાબર શાકભાજી અને પાકોનું પણ પ્રદૂષણ થાય છે બરાબર આનો ઉપયોગ કરીએ આપણે કેમિકલ જે રસાયણનો ઉપયોગ કરીએ તો એના દ્વારા જમીન અને પાણીનું પ્રદૂષણ થાય આ ઉપરાંત શાકભાજી ફળો બરાબર પાક એ પણ પ્રદૂષિત થાય અને એનો ઉપયોગ કોણ કરે મનુષ્ય અને પ્રાણીઓ પોતાના ખોરાક માટે કરે એટલે એમના શરીરમાં પણ હાનિકારક અસરો જોવા મળે છે એવું જ એક બીજું ઝેરી રસાયણ જે છે એ છે નિંદણ નાશક જેને વેડિસાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે બરાબર અહીંયા આ ધ્યાન રાખજો આ તમને એમસીક્યુમાં પૂછાય કીટનાશકો એટલે કે ઇન્સેક્ટીસાઇડ પેસ્ટીસાઈડ અને નાશ કરનાર વેડીસાઇડ્સ કહેવામાં આવે છે જેના દ્વારા જમીનનું પ્રદૂષણ થાય છે બરાબર નીંદણ નાશકનો વધારે પડતો ઉપયોગ કરીએ તો જમીનનું પ્રદૂષણ થાય છે બરાબર હવે આપણે આ જૈવિક નિયંત્રકો વિશે જોયું કે જૈવિક નિયંત્રકો શું છે અને એની જગ્યા ઉપર હાલમાં આપણે ઝેરી રસાયણનો ઉપયોગ કરીએ એના વિશે જોયું હવે આપણે જોઈશું કે આ ઉપદ્રવી રોગકારકો જે છે વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરતા જંતુઓ જે છે એનું જૈવિક નિયંત્રણ કેવી રીતે થાય છે બરાબર એટલે આપણે જોઈશું હવે ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ એટલે એ જૈવિક પદ્ધતિ કઈ છે કે જેના દ્વારા ઉપદ્રવી જંતુઓનું નિયંત્રણ કરી શકાય છે તો આપણે ઉપદ્રવી જંતુ વિશે જોઈએ એટલે આપણે કૃષિની વાત કરીએ ખેતર ખેતીની વાત કરીએ તો ખેતીમાં આપણે પેસ્ટ કંટ્રોલ માટે રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ પ્રાકૃતિક ભક્ષકો જે છે એનો ઉપયોગ હવે વધુ થવા લાગ્યો છે પ્રાકૃતિક ભક્ષકો એટલે શું તો પ્રાકૃતિક ભક્ષકો એટલે જ સોરી પર્યાવરણમાં જ રહેલા સૂક્ષ્મ જીવાણુ સૂક્ષ્મ સજીવો કે જેના દ્વારા આ ખેતીમાં રોગ ઉત્પન્ન કરતા જીવાણુઓનો નાશ કરી શકાય છે એટલે એમાં કોઈપણ પ્રકારના રસાયણનો ઉપયોગ થતો નથી બરાબર એટલે વધુ સારી પદ્ધતિ હોય તો એ પ્રાકૃતિક ભક્ષકોનો ઉપયોગ છે તો હવે એ કેવી રીતે થાય તો કાર્બનિક ઓર્ગેનિક ખેતી જે કરવામાં આવે બરાબર એ કાર્બનિક ખેતી કરનાર જે ખેડૂતો છે એવું કહે છે કે જૈવ વિવિધતા જે છે એ જ આપણા સ્વાસ્થ્યની ચાવી છે કોણ કહે છે એવું ઓર્ગેનિક ખેતી કરનાર ખેડૂતો શું માને છે કે જૈવ વિવિધતા એ જ સ્વાસ્થ્યની ચાવી છે જૈવ વિવિધતા આપણે પર્યાવરણમાં ઘણી બધી વિવિધતા જોઈ છે બરાબર આપણે જમીન ઉપર જોઈએ તો આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે વિવિધતા એટલે આપણે વનસ્પતિઓમાં ઘણા ઘણી ઘણી જુદી જુદી વનસ્પતિઓ જોઈ શકીએ પ્રાણીઓમાં ઘણા જુદા જુદા પ્રાણીઓ જોઈ શકીએ જે રીતે સૂક્ષ્મજીવોમાં પણ જુદા જુદા પ્રકારના સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે અને એ વિવિધતા જેટલી વધારે હશે તેટલું જ એ જૈવ વિવિધતાને કારણે સ્થાયીપણું વધારે જોવા મળશે સ્થાયીપણું એટલે કે એમને ત્યાં તે જગ્યા ઉપર ખોરાકને બધું મળી રહે એટલે એ જગ્યા ઉપર આપણને વિવિધતા જે છે એ વધારે જોવા મળશે અને એને કારણે સ્વાસ્થ્ય પણ સારું રહેશે બરાબર જૈવિક ખેતી ખેતી કરતા જે ખેડૂતો છે એ એવું કાર્ય કરી રહ્યા છે એવું એક તંત્રનો વિકાસ કરી રહ્યા છે કે જેમાં આ જે કીટકો છે કે જે ઉપદ્રવી જીવાતો તરીકે ઓળખાય છે એનું નિવારણ કરવાને સ્થાને એટલે તેનો નાશ કરવાને સ્થાને એવું એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્ર વિકસાવવામાં આવે કે જેમાં આ કીટકોનું ઘટાડો કરી શકાય અને જૈવિક વિવિધતાનું સંતુલન સ્થાપી શકાય બરાબર ઓર્ગેનિક ખેતી કરતા જે ખેડૂતો છે એટલે જૈવિક ખેતી કહીએ આપણે બરાબર એ જૈવિક ખેતી કરતા ખેડૂતો એવા

ઘટી જશે અને સાથે સાથે જૈવિક વિવિધતાનું સંતુલન પણ જળવાય રહેશે બરાબર આ કેવી રીતે થાય તો આપણને ખબર છે કે આપણા પૃથ્વી ઉપર જે છે એક આહાર જાળ સંકળાયેલી છે એટલે કે દરેક સજીવ બીજા સજીવ ઉપર ખોરાક માટે આધાર રાખતો છે તો આપણે જે જૈવિક પદ્ધતિ અપનાવીએ એમાં એવા સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ કરીએ કે જે આ ઉપદ્રવી કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય બરાબર એટલે એવા કીટકોનો એવા સૂક્ષ્મ જીવાણુઓનો જ ઉપયોગ કરવામાં આવે નહીં કે રાસાયણનો ઉપયોગ કરવામાં આવે એટલે વિવિધતા સજીવોની વિવિધતા પણ જળવાઈ રહેશે અને આ કીટકોનો પણ નાશ થઈ જશે કે જે રોગ ઉત્પન્ન કરતા હોય વનસ્પતિમાં એવા કીટકોનો નાશ થઈ જશે કેમ કારણ કે એને કીટકો જે બીજા છે પરભક્ષીઓ છે બરાબર જે વનસ્પતિને કોઈ પણ પ્રકારની હાનિ નથી પહોંચાડતા એવા સૂક્ષ્મજીવો એ રોગી કીટકોનું ભક્ષણ કરી જશે એટલે આ રીતે એક સંતુલન જળવાઈ રહી એવી એક તંત્ર વિકસાવવા માટે કાર્ય કરી રહેલા છે કોણ ખેડૂતો જે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય એવા ખેડૂતો બરાબર બીજું કે આપણે જો આ રસાયણનો ઉપયોગ કરીએ હમણાં જ આપણે કીધું કે અમુક એવી કીટકો હોય છે જે લાભદાયી હોય છે નાશ કોઈ પણ પ્રકારનું વનસ્પતિને નુકસાન નથી કરતી તો એવી કીટકો પેલા રોગકારક ભક્ષણ કરી જતી હોય છે પણ રસાયણને કારણે શું થાય લાભ રોગકારક કીટકો તો નાશ પામશે પણ સાથે સાથે જે લાભદાયી કીટકો છે એ બંને સ્વરૂપો એકસાથે મૃત્યુ પામે છે એટલે લાભદાયી પણ કીટકો મૃત્યુ પામશે અને સાથે સાથે રોગકારક કીટકો પણ મૃત્યુ પામશે કોને કારણે તો રસાયણના ઉપયોગને કારણે લાભદાયી અને હાનિકારક એમ બંને સ્વરૂપોનું નાશ થાય છે બરાબર જેને કારણે જે સમૂહ છે વનસ્પતિ સમૂહ કે પ્રાણી સમૂહ એમની વચ્ચે જે પારસ્પરિક ક્રિયાઓને કારણે આહાર જાળની રચના થાય છે એ આહાર જાળમાં શું થાય ખલેલ પહોંચે છે વિક્ષેપ પહોંચે છે જેને કારણે પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહ રચતા જે સજીવો છે એ સજીવોની પારસ્પરિક ક્રિયા જે છે એ ક્રિયામાં ખલેલ પહોંચે છે એટલે કે આહાર જાળમાં વિક્ષેપ થાય છે બરાબર આહાર જાળ તૂટી જવાની કેમ કારણ કે લાભદાયી અને રોગકારક બંને કીટાણુઓનો નાશ થવાનો બરાબર એટલે જે સજીવો વચ્ચેની જે આહાર જાળ છે એ તૂટી જવાની બરાબર એટલે જે આ જૈવિક ખેતી કરતા ખેડૂતો છે એવો એવો દ્રષ્ટિકોણ વિકસિત કરવા માંગે છે કે જેને કારણે આપણે જીવાત કે જે રોગ ઉત્પન્ન કરીએ છીએ તેનું નિવારણ કરીએ બરાબર નિવારણ કરીએ પણ તે કેવી રીતે કે કોઈપણ પ્રકારના લાભદાયી પરભક્ષી અથવા પરોપજીવી કીટકનો ઉપયોગ કરીને બરાબર અહીંયા શું કીધું છે કે લાભદાયી જે છે એવા પરભક્ષી અને પરોપજીવી કી કીટકો જીવંત નહીં રહી શકે જો આપણે રસાયણનો ઉપયોગ સોરી આવા જે કીટકો જે છે બરાબર કે જે રોગ ઉત્પન્ન કરતા હોય તો તેનું આપણે નિવારણ કરીએ નાશ કરીએ એ અશક્ય તો નથી બરાબર અશક્ય તો નથી નાશ કરી શકાય પણ અનિચ્છનીય છે અનિચ્છનીય કેમ કીધું કારણ કે આપણે જે આહાર જાળની વાત કરી પારસ્પરિક સજીવો વચ્ચે જે ક્રિયા થાય છે એના વિશે વાત કરી તો એને કારણે શું થાય જો નિવારણ કરીએ આપણે તો જે લાભદાયી સૂક્ષ્મજીવો છે એ જીવિત નહીં રહી શકે કેમ કારણ કે એમના માટેનો ખોરાકનો જ આપણે નાશ કરી દીધો એટલે જે લાભદાયી પરભક્ષી કે પરોપજીવી કીટકો છે એ જીવંત રહી શકે બરાબર ક્યારે જીવંત રહેશે કે જ્યારે એ પેલા કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરશે બરાબર એટલે આપણે એવી જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ અને આવા લાભકારક જીવાણુઓ વિશે જાણીએ કે કયા સૂક્ષ્મજીવો સજીવો છે કે જે લાભદાયી છે તેના વિશે જાણીએ અને તેમનો ઉપયોગ કરીને ખેતી કરીએ જેને કારણે પ્રદૂષણ પણ અટકી જશે સ્વાસ્થ્યને પણ કોઈ નુકસાન નહીં થશે બરાબર અને જે રોગ ઉત્પન્ન કરતા કીટકો છે એમનો પણ નાશ થઈ જશે બરાબર એટલે આપણા આ જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરીએ આવા પરોપજીવી કીટકો કે પરભક્ષી કીટકોનો ઉપયોગ કરીએ તેને જ આપણે જૈવ નિયંત્રણ કહીએ કારણ કે સજીવ દ્વારા નિયંત્રણ થાય છે નહીં કે રસાયણ દ્વારા એટલે આ જૈવ નિયંત્રણ દ્વારા આપણે આવા જે વિષકારક રસાયણો કે જંતુનાશકો છે એનો ઉપયોગ ઘટાડી શકીએ છીએ બરાબર આપણે શું કરી શકીએ જૈવ નિયંત્રકો જે છે એ જૈવ નિયંત્રકો દ્વારા વિષકારક રસાયણો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે બરાબર કારણ કે જીવ નિયંત્રકોમાં સૂક્ષ્મ સજીવોનો જ સમાવેશ થશે એટલે સ્વાસ્થ્યને પણ કોઈ નુકસાન નહીં થશે અને પ્રદૂષણ પણ નહીં થશે એટલે આપણને આટલા ફાયદા થાય જીવ નિયંત્રક દ્વારા બરાબર આ ઉપરાંત જૈવ કૃષિ જો આપણે કરીએ બાયોલોજીકલ ફાર્મિંગનો ઉપયોગ જો આપણે કરીએ તો આપણે ભિન્ન જીવંત સ્વરૂપો જુદા જુદા વિવિધતા જે ખેતરમાં વસવાટ કરતા પરબક્ષીઓ જીવજંતુઓ તેમના જીવનચક્ર કેવા છે એના વિશે તેઓની ખોરાક ગ્રહણ કરવાની રીત કેવી છે તેઓનો વસવાટ કેવો છે તેઓ કયા વસવાટમાં રહી શકે છે એ બધું આપણે જાણી શકીએ બરાબર અને એને એના ઉપયોગ માટેના સાધનોનો વિકાસ આપણે કરી શકીએ બરાબર આપણે એવા સૂક્ષ્મજીવો વિશે જાણવાના છે કે જે રોગી કીટકોનો નાશ કરશે પરંતુ પ્રદૂષણ નહીં કરશે કે સ્વાસ્થ્યને અસર નહીં કરશે તો આપણે એ બધું જૈવ કૃષિ દ્વારા જાણી શકીએ છીએ બરાબર એટલે આપણે શું કહી શકીએ કે જૈવ કૃષિ દ્વારા ખેતરમાં જે વસવાટ કરતા સજીવો છે બરાબર એવા પરભક્ષીઓ જીવજંતુઓ જીવ જંતુઓ તેમના જીવનચક્રો તેમની ખોરાક ગ્રહણ કરવાની રીતો તેમજ તેમના વસવાટ થી પરિચિત થઈ શકીએ છીએ બરાબર જે આપણને જીવ નિયંત્રણમાં મદદરૂપ બની શકે છે બરાબર આ રીતે આપણે આવા જૈવ નિયંત્રકોનો ઉપયોગ કરીને પ્રદૂષણ અને સ્વાસ્થ્યને સારું રાખી શકીએ તો એવા કેટલાક ઉદાહરણો જોઈએ કે જે સૂક્ષ્મજીવો જૈવ નિયંત્રકો તરીકે આપણે ઉપયોગ કરી શકીએ તો એવામાં એવા જૈવ નિયંત્રકોમાં આવશે ભૃંગ કીટકો જેને બીટલ્સ તરીકે ઓળખવામાં આવે ભૃંગ કીટકો જેને શું કહેવામાં આવે બીટલ્સ એ કયા છે તો એમાં આવશે લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય બરાબર ડ્રેગન ફ્લાય એટલે આપણે જે દેશી ભાષામાં આપણે તીળીઓ કહીએ ને એ ડ્રેગન ફ્લાય કહેવાય લેડીબર્ડ એટલે શું કે લાલ અને કાળા રંગના નિશાન જેમના શરીર ઉપર હોય બરાબર કાળા રંગનું કીટક હોય અને એના ઉપર પાંખ જેવી હોય એના લાલ રંગની પાંખ હોય ને એના ઉપર કાળા રંગના નાના નાના ટપકા જેવા જોવા મળે અને લેડીબર્ડ કહેવામાં આવે એ બંને ભૃંગ કીટકો છે બરાબર અને એમના દ્વારા શું થાય તો એમના દ્વારા એફિડ્સ અને મચ્છરો જે હોય બરાબર એ મચ્છરોથી છુટકારો મળે છે એટલે કે એફિડ્સ અને મચ્છરો જે આપણને નુકસાન કરતા છે બરાબર એમનો નાશ કરવા માટે આવા લેડીબર્ગ અને ડ્રેગન ફ્લાય નામના ભૃંગ કીટકોનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર બીજું એક ઉદાહરણ જોઈએ તો એ છે બેસિલસ થુરિન્જીનેન્સીસ નામના બેક્ટેરિયા બેસિલસ થુરિન્જીનેસિસ બરાબર આ શું છે બેક્ટેરિયા છે જેને બીટી બેસિલસ થ્રિન્જીનેન્સિસ તરીકે બીટી તરીકે પણ ઓળખવામાં આવે છે એનો ઉપયોગ શું થાય તો એ પતંગિયામાંથી જે ઈયળ બને બરાબર પતંગિયાની ઈયળ જે હોય છે એના નિયંત્રણ માટે ઉપયોગ થાય છે પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે ઉપયોગી બરાબર આ બેસિલસ થુરિન્જિયન્સીસ છે જે બરાબર આ બીટી બેક્ટેરિયા આપણને બજારમાં શુષ્ક બીજાણુના સ્વરૂપે પેકેટમાં મળે છે શુષ્ક બીજાણું સ્વરૂપે પેકેટમાં મળી રહે છે એટલે બજારમાં આપણને એ એક પેકેટ હશે બેસ બીટી નામના બેક્ટેરિયાનો એમાં એ શુષ્ક સ્વરૂપમાં જોવા મળશે બરાબર જેને હવે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો એને પાણીમાં ભેળવામાં આવે બરાબર પાણીમાં ભેળવીને જે અસરગ્રસ્ત ભાગ હોય બરાબર અસરગ્રસ્ત વનસ્પતિઓનો ભાગ સંવેદનશીલ વનસ્પતિ કઈ કઈ તો રાઈ અને ફળ બરાબર ફળ ધરાવતા વૃક્ષો પર છંટકાવ કરવામાં આવે છે એ પેકેટ લાવવાનું એ પેકેટને અમુક પાણીમાં એમાં એના પર ક્વોન્ટિટી આપેલી હશે કે આટલા પાણીમાં ડિઝોલ્વ કરવાનું એટલે એમાં ભેળવવાનું મિક્સ કરવાનું અને પછી આપણે કલમ પર જે દવા છાંટી એ રીતે આપણે એના પર જે જ્યાં એ રાય કે પછી ફળ ધરાવતા જે વૃક્ષો હોય જ્યાં આ કીટ ઈયળ જે છે એ નાશ કરતી હોય પાકનો એવી જગ્યાઓ પર એવા વૃક્ષો ઉપર એનો છંટકાવ કરવાનો એટલે શું થશે કે જે આ કીટક છે એનો ડીંબ એટલે ડીંબ એટલે લારવા એટલે નાની એમના દ્વારા જે નાના બચ્ચાઓ જે જન્મે બરાબર એને આપણે લારવા કહીએ એ ડીંબને જે છે એ ડીંબ એક શું કરશે પેલા જે બેસિલસ ટુરેન્જીસિસ બેક્ટેરિયા જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે બરાબર એટલે આપણે શું કહી શકીએ કે કીટકોના ડીંબ આ બીટીનો શું કરશે ખોરાક તરીકે ઉપયોગ કરશે જેથી આ બેક્ટેરિયા ક્યાં જશે તેમના અન્ન માર્ગમાં જશે અને ઝેરી અસરો ઉત્પન્ન કરશે બીટી બેક્ટેરિયા જે છે એમાં ઝેરી રસાયણ આવેલું હોય છે અને એ ઝેરી રસાયણ બીટી બીટીનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરવાનો ડીંબ ઇયળો ઈયળના લાર્વા બરાબર તો તે શું કરશે એ ખાઈ જશે એટલે એના અન્નમાર્ગમાં જવાનું અને ઝેરી અસર થવાનું જેથી ડીંબનું મૃત્યુ થશે એટલે કે જે અસરકારક જે ડીંબ છે એ ડીંબ શું થઈ જશે મૃત્યુ પામશે મરી જશે બરાબર અને સાથે એ ઈયળને પણ મારી નાખે છે ઈયળ પણ મરી જશે બરાબર પરંતુ ફક્ત એ રોગકારક ઈયળ અને ડીંભને જ નુકસાન કરશે અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતા નથી બરાબર બેસિલસ થુરેન્જીસિસ નામના જે બેક્ટેરિયા છે એ ફક્ત રોગકારક ઇયળ અને તેના ડીંભને જ નુકસાન કરશે તેને જ મારી નાખશે અન્ય બીજા કીટકો જે હોય છે એટલે કે જે લાભકારક હોઈ શકે એવા કીટકોને કોઈ નુકસાન પહોંચાડતું નથી હવે જીનેટિક એટલે કે જનીન ઇજનેરી વિદ્યા વિદ્યા જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા બરાબર આ બેસિલસ થુરેન્જીનેન્સિસમાં જે વિષકારક જનીન આવેલું છે એને કાઢીને એનો વનસ્પતિમાં દાખલ કરવામાં આવે છે બરાબર જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા બેસિલસ થુરિન્જી સોરી ના વિષકારક જનીન જે છે એ જનીનને વનસ્પતિમાં દાખલ કરવામાં આવે છે બરાબર એ રોગકારક કીટકોને મારી નાખીએ આપણે જો એનો છંટકાવ કરીએ તો કારણ કે એની ઝેરી અસર છે તો એ ઝેરી અસર ધરાવતું જે જનીન હશે તે જનીનને કાઢીને એને વનસ્પતિમાં નાખી દેવામાં આવે બરાબર જેથી શું થાય જેથી વનસ્પતિ જે છે જે વનસ્પતિમાં એનો સમા દાખલ કરવામાં આવેલું હોય એ વનસ્પતિઓ કીટકો તેમજ જીવાત સામે પ્રતિકારકતા દર્શાવે છે એટલે કે કીટકો તેમજ જીવાત સામે રક્ષણ મેળવી શકે છે કેમ કારણ કે એના શરીરમાં શું છે તો ઝેરી વિષકારક જનીન છે કે જે ફક્ત આ જીવાત કે કીટકો પર જ અસર કરશે અન્ય કીટકો પર એની અસર થતી નથી અને તેનું ઉદાહરણ છે બીટી કપાસ એટલે કપાસ જે છે એ કપાસના કપાસના છોડને નુકસાન કર્યા કીટ ઈયળો એવી નાશ કરવા માટે કાઢીને દખલ કરી દેવામાં આવે એટલે એ છોડ જ હવે વિષકારક રસાયણ ધરાવતું હશે કોના માટે ફક્ત રોગકારક ઈયડ માટે એના લારવા માટે બરાબર અને એના દ્વારા આ બીટી કપાસનો ઉછેર કરવામાં આવે અને એના દ્વારા આપણે કપાસ વધુ સારું મેળવી શકીએ છીએ જેના જેના વિશે આપણે ચેપ્ટર નંબર બાર બારમું ચેપ્ટર જે આપણું છે એમાં આખું એક ટોપિક જ આપેલો છે બીટી કપાસ માટેનો ત્યારે જોઈશું બરાબર બીજું એક જે બીજું એક જે સજીવ છે એ છે ટ્રાઈકોડરમા ફૂગ ટ્રાઈકોડરમા નામની ફૂગ છે બરાબર એ ફૂગનો ઉપયોગ પણ રોગિસ્ટ પાકની સારવાર માટે કરવામાં આવે છે બરાબર એ ફૂગ છે એ ક્યાં જોવા મળે તો એ મૂળમાં જોવા મળે છે વનસ્પતિના મૂળમાં જોવા મળે છે બરાબર અને એ મૂળ દ્વારા રોગકારકો સામે અસરકારક જેવ નિયંત્રક તરીકે કાર્ય કરતું હોય છે બીજો એક સજીવ જે છે એ છે બકુલો વાયરસ કયો છે બકુલો વાયરસ આ વાયરસ છે બરાબર પહેલા આપણે જોયું બેક્ટેરિયા વિશે કીટકો જોયા પહેલા તો પછી બેક્ટેરિયા જોયું પછી ફૂગ જોઈએ ને હવે આપણે બકુલો વાયરસ જોઈએ તો બકુલો વાયરસ શું કરે તો એ કીટકો તેમજ કેટલાક સંધિપાદીઓ જે હોય છે સંધિપાદી સમુદાયના સજીવો એ સંધિપાદીઓમાં રોગનું સર્જન કરે છે એટલે કીટકોની અંદર રોગ કરે અને સંધિપાદીઓની અંદર રોગ કરતા હોય છે પરંતુ અહીં બકુલો વાયરસ એક જૈવ નિયંત્રક તરીકે કાર્ય કરે છે જૈવ નિયંત્રક એટલે કોઈ શું કરતું હશે લાભદાયી હશે બરાબર એ જે છે એ વનસ્પતિ સસ્તન પક્ષીઓ માછલીઓ કે જે લક્ષ્યહીન કીટકો છે એના ઉપર કોઈ પણ પ્રકારની નકારાત્મક અસર ધરાવતું નથી બરાબર એટલે જ્યારે કોઈ લાભદાયી કીટકનું રક્ષણ કરવાનું હોય ત્યારે આ બકલો વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે જે વનસ્પતિ સસ્તનો માછલી પક્ષીઓ કે લક્ષ્યહીન કીટકો પર નકારાત્મક અસર દર્શાવતું નથી બરાબર એટલે કોઈ લાભદાયી કીટકોનું સંરક્ષણ કરવું હોય ત્યારે આ બકલો વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે એટલે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ જેને આઈપીએમ તરીકે ઓળખવામાં આવે છે એ પ્રોગ્રામમાં તેનો ઉપયોગ સંવેદી નિવસન તંત્રીય વિસ્તારના ઉપચાર માટે કરવામાં આવે છે કોઈ એક નિવસન તંત્ર છે જે સંવેદનશીલ હોય છે કારણ કે કોઈ કીટકોને કારણે એમાં કોઈ રોગ લાગુ પડી ગયેલો હોય તો એવા સંવેદનશીલ વિસ્તારમાં આ બકલો વાયરસ જે છે એનો ઉપયોગ કરીને એ નિવસન તંત્ર જે છે એને જાળવી શકાય છે હવે આપણે આના માટેના જે એમસીક્યુ છે એ નેક્સ્ટ ટોપિકમાં સાથે જોઈ લેશું થેન્ક યુ